નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જિગ્નેશ વાઘેલા તમને લોકોને હું એકાઉન્ટ પાર્ટ 2 પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણનો અભ્યાસ કરાવું છું જેમાં આપણે અત્યાર સુધી નફાકારકતાના ગુણોત્તર અને તરલતાના ગુણોત્તરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આજે આપણે શીખવાનું છે કાર્યક્ષમતાનો ગુણોત્તર જેને પ્રવૃત્તિ ગુણોત્તર તરીકે પણ ઓળખી શકાય છે એમાં અત્યારે આપણે દેવાદાર ઉથલોનો અભ્યાસ કરવાનો છે તો કે દેવાદાર ઉથલાને બીજા કયા નામ તરીકે ઓળખી શકાય તો કે એને લેણાના ઉથલાનો ગુણોત્તર તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે એનું સૂત્ર કયું તો કે ઉદાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા ઉદાર વેચાણ આપણને રકમમાં આપ્યું હોય અથવા તો ન આપ્યું હોય તો તેની ગણતરી કરીને આપણે મેળવી શકાય પણ સરેરાશ વેપારી લેણા કઈ રીતે મળે તો કે સરેરાશ વેપારી લેણા બરાબર શરૂઆતના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2 બરાબર તો હવે વેપારી લેણા કઈ રીતે મળે તો કે દીવાદાર વત્તા લેણી ઊંડી કરવાથી આપણને વેપારી લેણા મળે આપણે ચાલુ મિલકતોની અંદર જ્યારે અભ્યાસ કર્યા હતા ત્યારે આપણે એવું શીખ્યા હતા તો કે દીવાદાર વત્તા લેણી ઊંડી માઈનસ ખાલખાદ અનામત પણ અહીં વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવાનું કે ખાલખાદ અનામત બાદ કરવી નહીં માટે જ મેં કહ્યું છે કે ખાલખાદ અનામત બાદ કરવી નહીં તો આના આધારે આપણને દીવાદાર ઉથલો મળે રકમમાં ઘણી વખત આપણને ઉઘરાણી સમયગાળો પૂછે તો ઉઘરાણી સમયગાળો કઈ રીતે મળે તો કે આ ઉઘરાણી સમયગાળો માસમાં હોય અઠવાડિયામાં હોય અથવા દિવસોમાં હોય જો માસમાં હોય તો કે વર્ષમાં માસ કેટલા હોય 12 તો કે 12 ભાગ્યા દીવાદાર ઉથલો અઠવાડિયા વર્ષમાં અઠવાડિયા કેટલા હોય તો કે 52 તો કે 52 છેદમાં દીવાદાર ઉથલો વર્ષમાં દિવસો કેટલા હોય તો કે 365 તો કે 365 છેદમાં દીવાદાર ઉથલો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો રકમમાં દિવસો આપેલા હોય જેમ કે 366 360 તો ગણતરી સમયે ઉઘરાણી સમયગાળાના દિવસોમાં જે રકમમાં આપ્યા હોય તે જ દિવસો ધ્યાનમાં લેવા અને ન કહ્યું હોય કોઈ પણ સમય દિવસની માહિતી ન આપી હોય તો 365 દિવસ જ લેવાના રહે છે એ બાબત ખાસ ધ્યાન રાખજો આગળ આપણે ચર્ચા કરી દીવાદાર ઉથલો હવે આપણે અહીંયા આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છે લેણદાર ઉથલો તો કે લેણદાર ઉથલાને બીજા કયા નામે ઓળખી શકાય તો કે જેને દેવાના ઉથલાના ગુણોત્તર તરીકે પણ ઓળખી શકાય છે તો કે લેણદાર ઉથલો મળે કઈ રીતે તો કે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા તો કે ભાઈ સરેરાશ વેપારી દેવા કઈ રીતે મળે તો કે ભાઈ સરેરાશ વેપારી દેવા શરૂઆતના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2 શરૂઆતના વેપારી દેવા એટલે શરૂની બાકી અને આખરના વેપારી દેવા એટલે આખરની બાકી તરીકે ઓળખાય છે તો કે વેપારી દેવા મળે કઈ રીતે તો કે વેપારી દેવા બરાબર લેણદાર વત્તા દેવી ઊંડી કરવાથી આપણને વેપારી દેવા મળે અને ત્યારબાદ દાખલાની રકમમાં જો ચૂકવણીનો સમયગાળો આપ્યો હોય માંગ્યો હોય પૂછ્યો હોય તો કઈ રીતે મળે તો કે માસ અઠવાડિયા દિવસ બરાબર 12 52 365 છેદમાં લેણદાર ઉથલો જો ચૂકવણીનો સમયગાળો માસમાં પૂછ્યો હોય તો આપણે આગળ અભ્યાસ કર્યો તે રીતે જ માસ તો કે વર્ષમાં માસ કેટલા હોય તો કે 12 તો કે 12 છેદમાં લેણદાર ઉથલો જો ચૂકવણીનો સમયગાળો આપણને અઠવાડિયામાં પૂછ્યો હોય તો કે અઠવાડિયા વર્ષમાં હોય કેટલા તો કે 52 તો કે અઠવાડિયાની ચૂકવણીનો સમયગાળો બરાબર 52 છેદમાં લેણદાર ઉથલો જો ચૂકવણીનો સમયગાળો દિવસોમાં આપ્યો હોય તો કે દિવસોમાં આપણને પૂછ્યો હોય તો કે દિવસોમાં કેટલા તો કે વર્ષમાં દિવસો કેટલા તો કે 365 દિવસ
તો કે 365 છેદમાં લેણદાર ઉઠલો પણ જો રકમ ની અંદર દિવસો નું ક્લેરિફિકેશન એટલે કે ચોખવટ કરવામાં આવી હોય કે ભાઈ લીપ વર્ષ છે તો કે 366 લેવાના અથવા તો કામના દિવસો 360 આપ્યા હોય તો અહીંયા આગળ ચૂકવણીનો સમયગાળો દિવસોમાં 365 ની જગ્યાએ રકમમાં જો ચોખવટ કરી હોય તે લેવાના પણ જો રકમમાં કોઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં આવી ન હોય તો દિવસો 365 જ લેવાના રહેશે તો આપણે ચર્ચા કરી દેવાદાર ઉતલો અને લેણદાર ઉતલાના સૂત્રની ગણતરીની ચર્ચા કરી તો હવે આ દેવાદાર અને લેણદારના ઉતલાના દાખલા કઈ રીતે ગણાય એની પ્રેક્ટિસ કરીશું તો આપણે હવે એના ઉદાહરણમાં આગળ વધીએ ઉદાહરણ 30 પેજ નંબર 242 હુસેન કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે દેવાદાર ઉઠલો અને ઉગ્રાણીની મુદત દિવસોમાં શોધો આપણી પાસે શું માંગ્યું તો કે દેવાદાર ઉઠલો તો કે દેવાદાર ઉઠલો મળે કઈ રીતે જેમ સૂત્રોનો આપણે આગળ અભ્યાસ કર્યો તે રીતે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા તો હવે રકમમાં જોઈએ કે કઈ કઈ માહિતી આપી છે તો કે વેચેલ માલની પડતર રોકડ વેચાણ શરૂના વેપારી લેણા કાચો નફો આખરના વેપારી લેણા તો દાખલાની રકમની અંદર આપણને ઉધાર વેચાણ આપ્યું નથી તો આપણે સૌપ્રથમ ગણતરીની અંદર ઉધાર વેચાણની ગણતરી કરવી પડશે ત્યારબાદ સૂત્રમાં જોઈશું તો કે સરેરાશ વેપારી લેણા તો રકમમાં શું નથી આપ્યું ડાયરેક્ટ તો કે સરેરાશ વેપારી લેણા ડાયરેક્ટ આપ્યા નથી પણ એના માટેની માહિતી આપી તો કે શું આપી તો કે શરૂના વેપારી લેણા અને આખરના વેપારી લેણા તેનો ઉપયોગ કરી આપણે સરેરાશ વેપારી લેણા મેળવીશું તો આ રકમ સમજાઈ ગઈ હશે તો એના જવાબ કઈ રીતે ગણાય એમાં આગળ વધીએ આપણે જવાબ તો શું માંગ્યું આપણી પાસે તો કે દેવાદાર ઉઠલો લખવાનું દેવાદાર ઉઠલો તો કે દેવાદાર ઉઠનાનું સૂત્ર શું છે તો કે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા તો દાખલાની રકમમાં આપણને ડાયરેક્ટ ઉધાર વેચાણ આપ્યું નથી તો ઉધાર વેચાણની આપણે ગણતરી કરવી પડશે તો આપણે સાઈડમાં બતાવીશું ઉધાર વેચાણ ની ગણતરી હવે રકમમાં જોવા જાવ તો કે વેચેલ માલની પડતર રોકડ વેચાણ અને કાચો નફો આપ્યો છે સિમ્પલ ફોર્મ્યુલા મુજબ આપણને યાદ છે કે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરો તો ઉધાર વેચાણ મળે પણ દાખલાની રકમમાં આપણી પાસે કુલ વેચાણ નથી તો કુલ વેચાણ કઈ રીતે મળશે તો કે વેચેલ માલની પડતરમાં કાચો નફો ઉમેરીએ એટલે કુલ વેચાણ મળે અને કુલ વેચાણમાંથી રોકડ વેચાણ આપણે બાદ કરીશું એટલે આપણને ઉધાર વેચાણ મળશે તો પ્રેક્ટિકલ કરી જોઈએ કે કઈ રીતની વાત છે તો કે ભાઈ વેચેલ માલની પડતર કે વેચેલ માલની પડતર કેટલી આવી તો 48,000 વત્તા કાચો નફો કાચો નફો રકમમાં આપ્યો કેટલો 12,000 ટોટલ કેટલા આવ્યા 60,000 તો આ કુલ વેચાણ થયું તો કુલ વેચાણમાંથી આપણે રોકડ વેચાણ બાદ માઇનસ રોકડ વેચાણ તો કે ભાઈ રોકડ વેચાણ આપ્યું કેટલું તો કે 12,00,000 તો 60,00,000 માંથી 12,00,000 બાદ તફાવત
48 લાખ માંથી 12 લાખ બાદ કરીએ તફાવત 48 લાખ એને આપણે શું કહેશું ઉધાર વેચાણ હવે શું જોવે તો કે આપણે જોવે સરેરાશ વેપારી લેણા તો હેડિંગ બાંધીશું સરેરાશ વેપારી લેણા ની ગણતરી હવે સરેરાશ વેપારી લેણા મળે કઈ રીતે તો કે શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા બે તો શરૂના વેપારી લેણા રકમમાં આપ્યા કેટલા તો કે 2,30,000 તો કે 2,30,000 વત્તા આખરના વેપારી લેણા કેટલા આપ્યા 1,70,000 ભાગ્યા બે 2,30,000 વત્તા 1,70,000 કેટલું આવે તો કે 4,00,000 ભાગ્યા બે 4,00,000 ભાગ્યા બે કેટલું આવ્યું 2,00,000 એને શું કહેશું સરેરાશ વેપારી લેણા હવે સૂત્રમાં કિંમત મૂકીશું 48 લાખ ભાગ્યા 2,00,000 48 લાખ ભાગ્યા 2,00,000 24 પણ આ 24 ની પાછળ શબ્દ વખત લાગે વખત ની જગ્યાએ તમે વાર પણ લખી શકો દાખલાની રકમમાં હજી શું માંગ્યું તો કે ઉઘરાણી મુદત પણ કેમાં માંગી દિવસોમાં તો નીચે ગણતરીમાં ઉઘરાણી મુદત નીચે આપણે લખીશું કેમાં માંગી છે તો કે દિવસોમાં તો એ બતાવીશું દિવસોમાં તો કે ભાઈ ઉઘરાણી મુદત દિવસોમાં માંગી તેનો જવાબ કઈ રીતે મળે તો કે દાખલાની રકમમાં વર્ષમાં કેટલા દિવસો લેશો એની કોઈ ચોખવટ કરી નથી એટલે કેટલા દિવસો લેવા છે 365 તો સૂત્ર 365 છેદમાં દેવાદાર ઉથલો તો 365 ભાગ્યા દેવાદાર ઉથલો કેટલો આવ્યો 24 365 ભાગ્યા 24 કરીએ તો કેટલું આવશે તો કે 15.21 દિવસ ક્યારે પોઈન્ટમાં ન હોય એટલે લગભગ 15 દિવસો તો આપણે એક્ઝામ્પલ જોયું હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ ઉદાહરણ 29 પેજ નંબર 241 રુક્સાના કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી દેવાદારનો ઉથલો અને ઉઘરાણી મુદત મહિનામાં અઠવાડિયામાં દિવસોમાં શોધો એટલે આપણે શું કીધું તો કે દેવાદાર ઉતરો તો તમારે શોધવાનો સાથે ઉઘરાણી મુદત પણ શોધવાની આગલા દાખલામાં આપણે જોયું તેમાં માત્ર દિવસોમાં માંગ્યું હતું અહીંયા આગળ રકમમાં તમારી પાસે મહિનામાં પણ માંગ્યું અઠવાડિયામાં પણ માંગ્યું અને દિવસોમાં પણ માંગ્યું એટલે ત્રણે ત્રણ ની ગણતરી કરવી પડશે હવે જોઈએ વિગતમાં કઈ કઈ બાબતો આવી કુલ વેચાણ શરૂના દેવાદાર અને લેણી ઊંડી રોકડ વેચાણ આખરના દેવાદાર અને લેણી ઊંડી પહેલી વાત કરીએ તો કે સૂત્ર મુજબ આપણે જોવે શું તો કે ઉધાર વેચાણ તો ડાયરેક્ટ જવાબમાં આપણને ઉધાર વેચાણ છે નહીં તેને મેળવવું પડશે તો કે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરતા બીજું જોવે સરેરાશ વેપારી લેણા એટલે સૂત્ર મુજબ શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા બે પણ ડાયરેક્ટ રકમમાં વેપારી લેણા શબ્દ નથી માંગ્યો આવ્યો પણ આવ્યો શું તો કે દેવાદાર
અને લેણી ઊંડી આપણે જાણીએ છીએ કે દેવાદાર અને લેણી ઊંડી ના સરવાળા અને વેપારી લેણા જ કહેવાય છે. અહીંયા આગળ શબ્દ ફેરવ્યો, શરૂના દેવાદાર અને લેણી ઊંડી એવો શબ્દ આવ્યો છે જેની ગણતરી કરીને જવાબ મેળવી શકાશે. તો હવે એનો જવાબ કેમ ગણાય તે જરા આપણે જોઈ લઈએ. જવાબ તો આપણે જોઈએ છે શું, સૌપ્રથમ તો કે ભાઈ દેવાદાર ઉતલો જોઈએ છે, તો લખીશું દેવાદાર ઉતલો. તો દેવાદાર ઉતલો કેમ મળે, તો કે ઉદાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. આપણી પાસે દાખલાની રકમ માટે ઉધાર વેચાણ છે નહીં, તો એની આપણે ગણતરી કરીશું. સાઈડમાં ગણતરીમાં બતાવીશું ઉધાર વેચાણની ગણતરી. તો કે ભાઈ ઉધાર વેચાણ મળશે કઈ રીતે, તો લખીએ કુલ વેચાણ. કુલ વેચાણ દાખલાની રકમમાં આવ્યું કેટલું, તો કે 40 લાખ માઇનસ દાખલાની રકમમાં રોકડ વેચાણ કેટલું આવ્યું, તો કે લખવાનું રોકડ વેચાણ કેટલું આવ્યું, 3,50,000. 40 લાખ માંથી 3,50,000 બાદ 36,50,000. આ 36,50,000 ને આપણે શું કહેશું, ઉધાર વેચાણ. હવે શું જોયું વિદ્યાર્થી મિત્રો, તો કે સરેરાશ વેપારી લેણા કઈ બાંધીશું, સરેરાશ વેપારી લેણા ની ગણતરી. તો સરેરાશ વેપારી લેણા મળે કઈ રીતે, તો નીચે લખીશું શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને વેપારી લેણા એવો શબ્દ આવ્યો નથી, એના માટે આપણને શબ્દ આવ્યો શરૂના દેવાદાર અને લેણી ઊંડી. તો આપણે આપણી સમજ માટે એક આગળ સ્ટેપમાં લખીશું શરૂના દેવાદાર અને લેણી ઊંડી વત્તા આખરના દેવાદાર અને લેણી ઊંડી ભાગ્યા 2. તો શરૂના દેવાદાર અને લેણી ઊંડી આપણને કેટલા આપ્યા, તો કે 4 લાખ વત્તા આખરના દેવાદાર અને લેણી ઊંડી કેટલી આપી, 3,30,000 ભાગ્યા 2, 7,30,000 ભાગ્યા 2. 7,30,000 ભાગ્યા 2 કરો તો કેટલું આવશે, 3,65,000. તો આપણને શું મળ્યું, 3,65,000 એ સરેરાશ વેપારી લેણા મળ્યા. હવે એમ દબાવમાં મૂકી દઈએ, તો કે ઉધાર વેચાણ, તો કે ઉધાર વેચાણ કેટલું, તો કે 36,50,000 ભાગ્યા સરેરાશ વેપારી લેણા આપણે આવ્યું 3,65,000. 36,50,000 ભાગ્યા 3,65,000 એટલે એનો જવાબ આવશે 10. પણ આની પાછળ શબ્દ શું મુકાય, તો કે વખત, અથવા તમે એની પાછળ વાર પણ મૂકી શકો છો. તો 10 વખત આપણને શું મળ્યું, દેવાદાર ઉથલો. હવે આપણને વિદ્યાર્થી મિત્રો માગ્યું શું, તો કે ઉઘરાણી મુદત માગી. તો અહીં આપણે ગણતરી બતાવીશું ઉઘરાણી
મુદત તો કે ભાઈ ઉગ્રાણી મુદત તો ભલે માગી પણ જુદા જુદા માને માગી તો કે સૌપ્રથમ એ મહિનામાં તો કે ભાઈ મહિનામાં માગી તો એનું સૂત્ર છે તો કે વર્ષમાં મહિના હોય કેટલા તો કે વર્ષમાં મહિના 12 તો કે 12 છેદમાં દેવાદાર ઉઠલો તો કે ભાઈ 12 ભાગ્યા દેવાદાર ઉઠલો કેટલો આવ્યો 10 1.2 મહિના આયનો જો મહિનામાં હવે કયું માગ્યું તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો તો કે માગ્યું અઠવાડિયામાં તો કે બી અઠવાડિયામાં તો કે ભાઈ અઠવાડિયામાં માગ્યું તો આપણને અઠવાડિયા વર્ષમાં કેટલા હોય એનો ખ્યાલ હોવો જોઈએ વર્ષમાં અઠવાડિયા 52 હોય તો કે 52 છેદમાં દેવાદાર ઉઠલો તો કે ભાઈ 52 છેદમાં દેવાદાર ઉઠલો તો કે 52 છેદમાં 10 5.2 અઠવાડિયા 5.2 અઠવાડિયા હવે આપણી પાસે કેમાં માંગ્યું તો કે દિવસોમાં તો સી દિવસોમાં તો કે દિવસો વર્ષમાં દિવસો કાઈ નો કીધો તો કેટલા લેવાના વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરી તે મુજબ 365 તો કે 365 છેદમાં દેવાદાર ઉઠલો તો કે ભાઈ દેવાદાર 365 ભાગ્યા દેવાદાર ઉઠલો કેટલો આવ્યો 10 36.5 દિવસ પોઈન્ટ માં નો એટલે કેટલા લેવાય 37 દિવસો 37 દિવસો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે પહેલાના દાખલા કરતા થોડુંક આગળ વધીને સમજ્યા હે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ દાખલા નંબર 18 પેજ નંબર 248 માનસ કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે દેવાદાર ઉઠલો અથવા ચલંદર એટલે કે દેવાદાર ઉઠલો શબ્દ વાપરો કે દેવાદાર ચલંદર શબ્દ વાપરે બંનેનો અર્થ એક જ થાય અને ઉગ્રાણી મુદત અઠવાડિયા કે મહિનામાં ગણીએ તો શું જવાબ આવે દિવસ 360 ધારો એટલે કે આપણે ઉગ્રાણી મુદત જ્યારે દિવસોમાં ગણીશું ત્યારે આપણે કેટલા દિવસ લેવાના રહેશે 360 હવે જવાબ માટે આપણને કઈ કઈ વિગતો આપી છે એ જરા જોઈએ કુલ વેચાણ શરૂના દેવાદાર શરૂની લેણી ઉડી શરૂના લેણદાર ઉધાર વેચાણ આખરના દેવાદાર આખરની લેણી ઉડી અને આખરના લેણદાર તમામ અમુક વિગતો વધારાની છે જેની અંદર આપણે નજર નાખીએ તો કે આપણે શરૂના લેણદારની જરૂર રહેતી નથી તો આપણે ત્યાં આગળ ચોકડી મારી દેશું અને આખરના લેણદાર નહીં આપણે જરૂર રહેતી નથી એટલે આ બંને જગ્યાએ આપણે એની જરૂર નથી એટલે ચોકડી મારી દીધી હવે એનો જવાબ ગણીએ જવાબમાં જવાબ શું માંગ્યું તો કે ભાઈ દેવાદાર ઉઠલો તો નીચે લખીશું દેવાદાર ઉઠલો અથવા ચલંદર માત્ર ઉથલાની જગ્યાએ ચલંદર તો ચલંદરની જગ્યાએ ઉથલો શબ્દ આવે પણ સૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી તો કે દેવાદાર ઉથલાનું સૂત્ર તો કે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા તો ભાઈ દાખલાની રકમમાં શું આપ્યું છે તો આપણને દાખલાની રકમમાં ડાયરેક્ટ ઉધાર વેચાણ આપી દીધું છે જો ઉધાર વેચાણ 3,65,000 તો હવે આપણે એની ગણતરીની જરૂર રહેશે
નહીં પણ આપણે શું નથી આપ્યું તો કે ભાઈ સરેરાશ વેપારી લેણા નથી આપ્યું તે અહીં આપણે ગણતરી કરવી પડશે તો સાઈડમાં ગણતરીમાં લખીશું સરેરાશ વેપારી લેણા ની ગણતરી તો ભાઈ સરેરાશ વેપારી લેણા ની ગણતરી કરવામાં આવે તો એ શું આવે તો કે શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા બે પણ દાખલાની રકમમાં આપણને ડાયરેક્ટ શરૂના વેપારી લેણા એવો શબ્દ નથી આપ્યો આપણને દેવાદાર અને લેણી ઊંડી એવો શબ્દ આપ્યો છે તો એનો આપણે ઉપયોગ કરીશું તો કૌ નીચે બતાવવાનું શરૂના દેવાદાર વત્તા શરૂની લેણી ઊંડી વત્તા આખરના દેવાદાર વત્તા આખરની લેણી ઊંડી ભાગ્યા બે તો ભાઈ શરૂના દેવાદાર કેટલા તો કે શરૂના દેવાદાર 70,000 વત્તા શરૂની લેણી ઊંડી કેટલી તો કે 20,000 કૌંસ પૂરો વત્તા આખરના દેવાદાર કેટલા તો કે 50,000 વત્તા આખરની લેણી ઊંડી કેટલી તો કે 6,000 ભાગ્યા બે તો સરવાળો 70,000 20,000 90,000 વત્તા 50,000 6,000 56,000 ભાગ્યા બે 90 વત્તા 56 146,000 ભાગ્યા બે 146,000 ભાગ્યા બે 73,000 આ 73,000 ને આપણે શું કહેશું તો કે સરેરાશ વેપારી લેણા હવે એને સૂત્રમાં કિંમત મૂકીએ ઉધાર વેચાણ આપણને દાખલાની રકમમાં આપ્યું છે તો કે 4,50,000 ભાગ્યા સરેરાશ વેપારી લેણા 73,000 4,50,000 ભાગ્યા 73,000 કરતા કેટલો જવાબ આવશે 5 વખત હવે શું માંગ્યું તો કે ઉઘરાની મુદત અઠવાડિયા કે મહિનામાં પણ શોધો તો આપણે નીચે બતાવીએ ઉઘરાની મુદત એમાં સૌપ્રથમ ઉઘરાની મુદત કે માંગી હતી તો કે અઠવાડિયામાં એ અઠવાડિયામાં તો કે વર્ષમાં અઠવાડિયા કેટલા હોય તો કે 52 છેદમાં સૂત્ર મુજબ શું આવે દેવાદાર ઉઠલો હવે કિંમત મૂકો 52 ભાગ્યા 5 52 ભાગ્યા 5 કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે 10.4 અઠવાડિયા 10.4 અઠવાડિયા હવે કેમાં માંગ્યું તો કે ભાઈ મહિનામાં માંગ્યું તો સાઈડમાં ગણતરીમાં બતાવીએ બી મહિનામાં તો કે ભાઈ મહિના વર્ષમાં હોય કેટલા તો કે મહિના વર્ષમાં હોય 12 વેરી ગુડ તો 12 ભાગ્યા દેવાદાર
ઉતલો તો કે ભાઈ 12 ભાગ્યા દેવાદાર ઉતલો આપણે કેટલો આવ્યો તો કે 5 તો કે 12 ભાગ્યા 5 2.4 મહિના હવે સી દિવસોમાં પણ માંગ્યું તો કે સી દિવસોમાં તો કે દિવસો લેવાના કેટલા કીધા રકમમાં તો કે 360 તો કે 360 છેદમાં દેવાદાર ઉતલો તો કે 360 ભાગ્યા દેવાદાર ઉતલો કેટલો આવ્યો તો કે 5 તો કેલ્ક્યુલેટરમાં 360 ભાગ્યા 5 કેટલો આવ્યો 72 દિવસો તો અહીંયા દાખલો પૂર્ણ થયો હવે નવા દાખલામાં આગળ વધીશું ઉદાહરણ 32 પેજ નંબર 244 આરિફ કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે લેણદાર ઉથલો અને ચૂકવણીની મુદત દિવસોમાં શોધો તો વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમમાં આપણને લેણદાર ઉથલો પૂછ્યો છે અગાઉના દાખલા જેટલા આપણે જોયા એમાં આપણે દેવાદાર ઉથલો શીખ્યા હવે આ દાખલામાં આપણે શીખવાનું છે લેણદાર ઉથલો બીજી બાબત આગલા દાખલાઓની જે આપણે પ્રેક્ટિસ કરી એમાં ઉઘરાણી મુદત હતી આ દાખલામાં આપણને ચૂકવણીની મુદત પૂછી છે એટલે એ બાબત એક ધ્યાનમાં રહેશે કુલ ખરીદી 35 લાખ ખરીદ પરત 2 લાખ આખરના વેપારી દેવા 4,60,000 રોકડ ખરીદી 3 લાખ શરૂના વેપારી દેવા 5,40,000 વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે લેણદાર ઉથલો શોધવાનો હોય ત્યારે આપણે ઉધાર ખરીદીની જરૂર પડે પણ ઉધાર ખરીદી આ રકમમાં આપેલી નથી તો કઈ રીતે મળે તો કે કુલ ખરીદી આવી 35 લાખ જેમાંથી સૌપ્રથમ ખરીદ પરત બાદ કરીશું આ ખરીદ પરત બંને પ્રકારનું ખરીદ પરત હોય રોકડ ખરીદ પરત પણ હોઈ શકે ઉધાર ખરીદ પરત પણ હોઈ શકે માટે થઈને એને ખરીદ પરતમાંથી બાદ કર્યું અને ત્યારબાદ આપણે રોકડ ખરીદી બાદ કરીએ એટલે જે તફાવત આવે એને ઉધાર ખરીદી કહેવાય આગળ આપણે જોઈએ સરેરાશ વેપારી દેવા સરેરાશ વેપારી દેવા કઈ રીતે મળે તો કે આગળના જે સૂત્રમાં સરેરાશ વેપારી લેણા માટે જે હતું એ જ સૂત્ર પણ શબ્દ ભરે લેણાની જગ્યાએ દેવા શબ્દ આવે તો કે સરેરાશ વેપારી દેવા મળે કેમ તો કે શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2 કરવાથી આપણને સરેરાશ વેપારી દેવા મળે તો મેં તમને રકમ સમજાવી હવે અને ગણાય કઈ રીતે એ પ્રેક્ટિકલ જોઈ લઈએ જવાબ શું માંગ્યું આપણી પાસે તો કે ભાઈ આપણી પાસે લેણદાર ઉથલો માંગ્યો એટલે જવાબમાં લખીશું લેણદાર ઉથલો તો કે ભાઈ લેણદાર ઉથલાનું સૂત્ર શું તો કે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા તો દાખલાની રકમમાં આપણી પાસે ઉધાર ખરીદી નથી તેની આપણે સાઈડમાં ગણતરી કરીશું તો ભાઈ લખીએ ઉધાર ખરીદીની ગણતરી તો કે ભાઈ ઉધાર ખરીદી મળે કઈ રીતે તો કે ભાઈ કુલ ખરીદી 35 લાખ તેમાંથી ખરીદ પરત બાદ કેટલું તો કે 2 લાખ એમાંથી રોકડ ખરીદી બાદ કેટલી છે તો કે 3 લાખ
તો 35 લાખ માંથી 2 લાખ અને 3 લાખ એટલે 5 લાખ બાદ કરો તો તફાવત કેટલો આવે 30 લાખ આ 30 લાખ ને આપણે શું કહેશું તો કે ઉધાર ખરીદી હવે આપણે શું જોવે છે તો કે સરેરાશ વેપારી દેવા જોવે છે તો નીચે આપણે ગણતરી બતાવીશું સરેરાશ વેપારી દેવા ની ગણતરી તો ભાઈ સરેરાશ વેપારી દેવા આપણને મળે કઈ રીતે તો કે શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા બે તો કે ભાઈ દાખલાની રકમમાં શરૂના વેપારી દેવા કેટલા તો કે 5,40,000 વત્તા આખરના જે વેપારી દેવા કેટલા તો કે 4,60,000 ભાગ્યા બે 5,40,000 વત્તા 4,60,000 કરો એટલે કેટલું આવે 10,00,000 ભાગ્યા બે 5,00,000 હવે અજમેરમાં આપણે શું કહેશું તો કે સરેરાશ વેપારી દેવા હવે એને સૂત્રમાં કિંમત મૂકીએ ઉધાર ખરીદી 30,00,000 છેદમાં સરેરાશ વેપારી દેવા 5,00,000 30,00,000 ભાગ્યા 5,00,000 છ વખત તો શું આવ્યું છ વખતે લેણદાર ઉથલો આવ્યો હવે દાખલાની રકમમાં આપણી પાસે શું માંગ્યું તો કે ચુકવણીની મુદત તો અહીંયા લખીશું ચુકવણીની મુદત ચુકવણી મુદત કેવા માંગી વિદ્યાર્થી મિત્રો તો કે ચુકવણી મુદત આપણી પાસે દિવસોમાં માંગી એટલે અહીંયા આપણે લખીશું દિવસોમાં તો કે વિદ્યાર્થી મિત્રો રકમમાં ક્યાંય દિવસોનો ઉલ્લેખ કર્યો કે કેટલા દિવસો લ્યો તો કે નહીં તો કે કોઈ પણ પ્રકારના દિવસો કેટલા લેવાય એનો ઉલ્લેખ ન હોય તો કેટલા દિવસો લેવાય 365 દિવસ લેવામાં આવે છે તો અહીંયા લખશું 365 છેદમાં લેણદાર ઉથલો 365 છેદમાં લેણદાર ઉથલો કેટલો આવ્યો તો કે 6 તો કેલ્ક્યુલેટર ની મદદ થી 365 ભાગ્યા 6 એટલે કેટલું આવશે 60.83 દિવસો જ્યારે પોઈન્ટ માં ન હોય એટલે એને આપણે રાઉન્ડ અપ કરી દેશું 61 દિવસો ઓકે તો અહીંયા આગળ આપણો ઉદાહરણ 32 પૂર્ણ થયું હવે નેક્સ્ટ એક્ઝામ્પલ માં આગળ વધીએ ઉદાહરણ 31 પેજ નંબર 243 આસી કંપની લિમિટેડ ની નીચે આપેલ વિગતોના આધારે લેણદાર ઉથલો અને ચુકવણી મુદત મહિનામાં અઠવાડિયામાં અને દિવસોમાં શોધો એટલે કે આપણને લેણદાર ઉથલો અને ચુકવણી મુદતમાં ત્રણે ત્રણ મહિના માહિતી આપી એક મહિનામાં બે અઠવાડિયામાં અને ત્રણ દિવસોમાં એટલે ત્રણે ત્રણની ગણતરી કરવી પડશે પણ ગણતરી માટે કઈ કઈ વિગત આપી એમાં જરાક નજર નાખીએ કુલ ખરીદી 30,00,000 શરૂના વેપારી દેવા 3,60,000 રોકડ ખરીદી 4,00,000 આખરના વેપારી દેવા 4,80,000 તો ડાયરેક્ટ રકમમાં આપણને ઉધાર ખરીદી આપી નથી તો આપણને ઉધાર ખરીદી કેમ મળે તો કે કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી બાદ કરીએ એટલે આપણને ઉધાર ખરીદી મળે બીજો દાખલાની રકમમાં આપણને શરૂના વેપારી દેવા અને આખરના વેપારી દેવા બંને આપ્યા તેના આધારે આપણે શું મેળવી શકીશું સરેરાશ વેપારી દેવા તમાહિતી સમજાવી હવે એને ગણાય કઈ રીતે એમાં જરાક જવાબમાં નજર નાખીએ જવાબ શું માંગ્યું આપણી પાસે તો કે લેણદાર ઉથલો અહીં લખીશું લેણદાર ઉથલો
તો ભાઈ લેણદાર ઉથલાનું સૂત્ર શું? તો કે ભાઈ ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા. તો દાખલાની રકમમાં આપણી પાસે ઉધાર ખરીદી નથી, પણ ઉધાર ખરીદી મેળવી શકાય એવી માહિતી આપી છે. તો આપણને કઈ રીતે મળે એમાં જરા જોઈ લઈએ. તો ભાઈ ઉધાર ખરીદીની ગણતરી, ઉધાર ખરીદીની ગણતરી. તો કે ઉધાર ખરીદી કેમ મળશે? તો કે કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી બાદ. તો લખો કુલ ખરીદી. કુલ ખરીદી કેટલી આપણી પાસે? તો કે 30 લાખ માઇનસ રોકડ ખરીદી. રોકડ ખરીદી કેટલી આપણી પાસે? તો કે રોકડ ખરીદી 4 લાખ. 30 લાખ માંથી 4 લાખ બાદ કરો એટલે કેટલું આવશે? 26 લાખ. તો આપણને આ શું મળ્યું? તો કે ઉધાર ખરીદી મળી. હવે શું જોવે? તો કે ભાઈ સરેરાશ વેપારી દેવા જોઈએ. ટ્રેડિંગ બાંધવાનું સરેરાશ વેપારી દેવાની ગણતરી. તો ભાઈ સરેરાશ વેપારી દેવા કેમ મળે? તો કે સરુના વેપારી દેવા, સરુના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા બે. સરુના વેપારી દેવા કેટલા? 3,60,000. વત્તા આખરના વેપારી દેવા કેટલા? 4,80,000 ભાગ્યા બે. 3,60,000 વત્તા 4,80,000 કરો તો 8,40,000 ભાગ્યા બે. 4,20,000. તો 4,20,000 શું આવ્યું? તો કે સરેરાશ વેપારી દેવા. હવે તેને સૂત્રમાં આપણે મૂકી દઈએ. ઉધાર ખરીદી તો કે 26 લાખ છેદમાં સરેરાશ વેપારી દેવા 4,20,000. વિદ્યાર્થી મિત્રો 26 લાખ ભાગ્યા 4,20,000 કરો તો કેટલું આવશે? 6.19. એની પાછળ શબ્દ લાગે વખત. વખતનો શબ્દ લગાવવો હોય તો તમે વખતની જગ્યાએ વાર પણ શબ્દ લગાવી શકો છો. હવે શું માંગ્યું? તો કે ચૂકવણીની મુદત માંગી. તો આપણે હેડિંગ બાંધીશું ચૂકવણીની મુદત. તો ભાઈ ચૂકવણીની મુદત પહેલું કેમાં માંગ્યું? તો કે ભાઈ મહિનામાં માંગ્યું. તો એ મહિનામાં. તો વિદ્યાર્થી મિત્રો વર્ષમાં મહિના કેટલા હોય? કે ભાઈ વર્ષમાં મહિના 12 હોય એટલે અહીંયા શબ્દ 12 છેદમાં લેણદાર ઉથલો. તો ભાઈ 12 ભાગ્યા 6.19. તો 12 ભાગ્યા 6.19 કરો એટલે કેટલું આવશે? 1.94 મહિના. હવે શું આવે? તો કે બી શું માંગ્યું? તો કે બી, તો કે ભાઈ અઠવાડિયામાં. તો એ લખવાનું અઠવાડિયામાં. તો ભાઈ વર્ષમાં અઠવાડિયા કેટલા હોય? તો કે 52 અઠવાડિયા હોય. તો 52 છેદમાં લેણદાર ઉથલો. તો કે 52 ભાગ્યા લેણદાર ઉથલો કેટલો આવ્યો? 6.19. તો કેલ્ક્યુલેટરમાં 52 ભાગ્યા 6.19 કરો એટલે કેટલું આવે? 8.19
40 અઠવાડિયા 8.40 અઠવાડિયા હવે કેમ આમાં ગયું તો કે ભાઈ દિવસોમાં થ્રેડિંગ બાંધીએ સી દિવસોમાં દાખલાની રકમમાં કે ચોકવટ કરી કેટલા દિવસો લ્યો તો કે નહીં એવી કોઈ પણ ચોકવટ ન કરી હોય તો આપણે 365 દિવસો લેશું તો કે ભાઈ 365 છેદમાં લેણદાર ઉતલો તમે 365 છેદમાં લેણદાર ઉતલો કેટલો આવ્યો 6.19 તો કેલ્ક્યુલેટરમાં 365 છેદમાં 6.19 એટલે ભાગ્યા 6.19 કરો એટલે કેટલું આવશે 58.97 દિવસ પોઈન્ટ માનો એટલે આપણે એને રાઉન્ડ અપ કરીને 59 દિવસો લખીશું 59 દિવસો એનો જવાબ આવ્યો તો આ દાખલામાં આપણે લેણદાર ઉથલો અને ચૂકવણીની મુદત મહિનામાં અઠવાડિયામાં અને દિવસોમાં શોધી હવે આની પછીના નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ દાખલા નંબર 19 પેજ નંબર 249 જુલાઈ 2019 એટલે કે આ દાખલો જુલાઈ 2019 માં પૂછાણો હતો પણ વિદ્યાર્થી મિત્રો જુલાઈ 2019 માં આ દાખલામાં માત્ર લેણદાર ઉથલો નહોતો પૂછ્યો સાથે સાથે દીવાદાર ઉથલો પણ પૂછ્યો હતો બીજું કંઈ નહોતું પૂછ્યું આ દાખલાની અંદર તમારે લેણદાર ઉથલો અને એની ચૂકવણીની મુદત પણ શોધવાની છે પણ જ્યારે જુલાઈ 2019 માં આ જ રકમ હતી અને આ ગણવા માટે તમારે માત્ર દેવાદાર ઉથલો અને લેણદાર ઉથલો શોધવાનો હતો હવે રકમ જોઈએ અને શું કહે છે એ જાણીએ સેવા કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે લેણદાર ઉથલો અને ચૂકવણીની મુદત દિવસોમાં શોધો દિવસો 360 ધારો અઠવાડિયા અને મહિનામાં પણ ચૂકવણીની મુદત શોધો રકમ અહીંયા માત્ર લેણદાર ગુણોત્તરની જ છે પણ જુલાઈ 2019 માં આપણને લેણદાર અને દેવાદાર ઉથલો બંને પૂછ્યું હતું માટે આપણે આ દાખલાની અંદર બંને ગણીશું એટલે કે લેણદાર ઉથલો અને દેવાદાર ઉથલો બંને હવે વિગતમાં શરૂની બાકી લેણદાર દેવીઉંડી લેણીઉંડી દેવાદારો આખર બાકી લેણદાર દેવીઉંડી લેણીઉંડી દેવાદારો ઉદાર વેચાણ રોકડ વેચાણ કુલ ખરીદી રોકડ ખરીદી આ બધી જ વિગતોનો ઉપયોગ કરી દાખલો ગણવાનો છે તો હવે જવાબમાં જોઈએ કઈ રીતે ગણી શકાય જવાબ આપણે સૌપ્રથમ લેણદાર ઉથલો ગણીશું તો એક નંબર લેણદાર ઉથલો હવે લેણદાર ઉથલાનું સૂત્ર આપણે દરેક જણ જાણીએ છીએ ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા શું સૂત્ર છે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા હવે રકમમાં જોઈએ કઈ કઈ વિગતો આપી છે તો કે સૌપ્રથમ આપણે ઉધાર ખરીદી જોઈએ તો આપણી પાસે કુલ ખરીદી અને રોકડ ખરીદી બંને છે તો કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી બાદ કરીએ એટલે આપણને શું મળી જશે ઉધાર ખરીદી તો સાઈડમાં આપણે ગણતરી કરીશું તો કે લખીએ ઉધાર ખરીદીની ગણતરી ઉધાર ખરીદીની ગણતરી નીચે કુલ ખરીદી રકમમાં કેટલી આપી 6 લાખ માઇનસ રોકડ ખરીદી રકમમાં કેટલી આપી 2 લાખ
40,000 6 lakh માંથી 2 લાખ 40,000 બાદ 3 લાખ 60,000 3 લાખ 60,000 હવે દાખલાની રકમમાં શું નથી તો કે સરેરાશ વેપારી દેવા નથી તો સરેરાશ વેપારી દેવા માટે આપણે શું જોવે તો કે શરૂના વેપારી દેવા અને આખરના વેપારી દેવા તો દાખલાની રકમમાં જોઈએ તો કે શરૂના લેણદાર અને દેવી ઊંડી આપી આખરના લેણદાર અને આખરની દેવી ઊંડી આપી તેના આધારે આપણે સરેરાશ વેપારી દેવા મેળવી શકીશું તો હેડિંગ બાંધીએ ગણતરીમાં તો કે ભાઈ સરેરાશ વેપારી દેવાની ગણતરી તો ભાઈ સરેરાશ વેપારી દેવા મળે કઈ રીતે તો કે લખવાનું શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા બે વેપારી દેવા કઈ રીતે મળે તો કે લેણદાર વત્તા દેવી હુંડી કરવાથી તો અહીંયા આપણે લખીશું શરૂના લેણદાર વત્તા દેવી હુંડી વત્તા આખરના લેણદાર વત્તા દેવી હુંડી ભાગ્યા બે તો અહીંયા આગળ આપણે આખો એક કૌંસ કરી દેશું એટલે કે શરૂના લેણદાર વત્તા શરૂની દેવી હુંડી આખરના લેણદાર વત્તા આખરની દેવી હુંડી હર રકમમાં જોઈએ શરૂના લેણદાર કેટલા તો કે ભાઈ 45,000 વત્તા શરૂની દેવી હુંડી કેટલી તો કે 15,000 કૌંસ પૂરો વત્તા આખરના લેણદાર કેટલા 40,000 વત્તા આખરની દેવી હુંડી કેટલી તો કે 20,000 ભાગ્યા બે 45 ને 15 60,000 40 ને 20 60,000 ભાગ્યા બે 60 × 120 એટલે કે 1,20,000 ભાગ્યા બે એટલે સરેરાશ વેપારી દેવા કેટલા આવશે તો કે 60,000 તો સૂત્રમાં કિંમત મૂકે ઉધાર ખરીદી 3,60,000 છેદમાં સરેરાશ વેપારી દેવા 60,000 તો કેલ્ક્યુલેટર ની મદદથી 3,60,000 ભાગ્યા 60,000 6 આની પાછળ શબ્દ લાગે વખત અથવા ત્યાં તમે વાર પણ લખી શકો છો હવે શું માંગ્યું આપણી પાસે તો કે ભાઈ ચુકવણીની મુદત શોધો ત્યાં આપણે હેડિંગ બાંધીશું ચુકવણીની મુદત ચુકવણીની મુદતમાં આપણી પાસે સૌપ્રથમ આપણે કયું માંગ્યું છે તો કે ભાઈ દિવસોમાં અઠવાડિયામાં અને મહિનામાં ત્રણે ત્રણ માંગ્યું તો આપણે ત્રણે ત્રણ ની ગણતરી કરીશું એ મહિનામાં તો ભાઈ મહિનામાં શોધવાનું હોય તો મહિનામાં કઈ રીતે મળે તો કે વિદ્યાર્થી મિત્રો વર્ષમાં મહિના કેટલા તો કે 12 તો કઈ લખવાનું 12 છેદમાં લેણદાર ઉથલો તો કે 12 ભાગ્યા લેણદાર ઉથલો કેટલો આવ્યો 6 12 ભાગ્યા 6 2 મહિના 2 મહિના હવે કેની વારી આવી તો કે ભાઈ મહિના પછી અઠવાડિયા તો કે ભાઈ બી અઠવાડિયામાં તો વિદ્યાર્થી મિત્રો વર્ષમાં અઠવાડિયા કેટલા હોય તો કે 52 તો કે ભાઈ 52 છેદમાં લેણદાર
ઉઠલો તો કે ભાઈ 52 છેદમાં લેણદાર ઉઠલો કેટલો આવ્યો તો કે 6 તો કે 52 ભાગ્યા 6 કરો એટલે કેલ્ક્યુલેટરમાં શું આવે 8.6666 એવું આવશે એટલે એને રાઉન્ડ અપ કરીએ એટલે 8.67 અઠવાડિયા હવે કયું આવ્યું તો કે દિવસોમાં તો હેડિંગ બાંધીશું સી દિવસોમાં તો ભાઈ દિવસોમાં શોધવાનું હોય તો રકમમાં આપણને કહી દીધેલું છે કેટલા દિવસો લેવાના 360 તો નીચે બતાવશું 360 છેદમાં લેણદાર ઉઠલો તો ભાઈ 360 છેદમાં લેણદાર ઉઠલો કેટલો આવ્યો 6 એટલે કેટલા દિવસ થાય 60 દિવસ 60 દિવસ હવે આપણે આ શું ગણ્યું તો કે લેણદાર ઉઠલો અને ચૂકવણીની મુદત હવે આપણે શીખીશું દેવાદાર ઉઠલો અને ઉઘરાણીની મુદત તો આગળ આપણે વાત કરી લેણદાર ઉઠલો હવે બે નંબર આપણે કેની વાત કરશું દેવાદાર ઉઠલો તો કે ભાઈ દેવાદાર ઉઠલો મળે કઈ રીતે તો કે ઉદાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા સરેરાશ વેપારી લેણા તો ભાઈ ઉદાર વેચાણ દાખલાની રકમમાં આપ્યું છે તો કે નજર નાખીએ તો કે ભાઈ હા ઉદાર વેચાણ આપણને આપી દીધું છે તો બીજું શું જોવે તો કે સરેરાશ વેપારી લેણા આ રકમમાં નજર નાખીએ તે પહેલા આપણે જોઈએ કે સરેરાશ વેપારી લેણાનું સૂત્ર શું છે તો કે ભાઈ શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2 તો કે વેપારી લેણા મળે કઈ રીતે તો કે દેવાદાર વત્તા લેણી હુંડી કરવા હવે રકમમાં જોઈએ કે શરૂના દેવાદાર અને લેણી હુંડી આપી છે કે નહીં તો કે ભાઈ શરૂની બાકીમાં દેવાદાર અને લેણી હુંડી બંને છે આખરની બાકીમાં પણ દેવાદાર અને લેણી હુંડી બંને છે તો આપણે સરેરાશ વેપારી લેણા મેળવી શકીશું તો સાઈડમાં એની ગણતરી બતાવીશું સરેરાશ વેપારી લેણાની ગણતરી સરેરાશ વેપારી લેણાની ગણતરી તો ભાઈ સરેરાશ વેપારી લેણાનું સૂત્ર શું તો કે ભાઈ શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2 તો ભાઈ શરૂના વેપારી લેણા ડાયરેક્ટ નથી આપ્યું પણ આપણે વેપારી લેણાનું સૂત્ર જાણીએ છીએ કે અહીંયા લખવું પડશે તો કે ભાઈ શરૂના દેવાદારો વત્તા લેણી ઊંડી લેણી ઊંડી એટલે શરૂની જ લેણી ઊંડી વત્તા આખરના દેવાદારો વત્તા લેણી ઊંડી આખરના દેવાદારો વત્તા લેણી ઊંડી એટલે કઈ લેણી ઊંડી આખરની લેણી ઊંડી ભાગ્યા 2 તો આ એક આખો કૌંસ અને આ એક આખો કૌંસ ચાલો હવે શરૂના દેવાદારો કેટલા તો કે ભાઈ શરૂની બાકીમાં દેવાદારો 30,000 વત્તા લેણી ઊંડી પણ કેટલી તો કે ભાઈ 30,000 વત્તા આખરના દેવાદારો કેટલા તો કે 20,000 વત્તા લેણી ઊંડી કેટલી તો કે 40,000 ભાગ્યા 2 30 ને 30 60,000 વત્તા 20,000 40,000 60,000 ભાગ્યા 2 1,20,000 ભાગ્યા
બે એટલે 60,000 તો સરેરાશ વેપારી લેણા કેટલા આવ્યા 60,000 હવે જવાબમાં કિંમત મૂકીશું તો કે ઉધાર વેચાણ તો કે ઉધાર વેચાણ રકમ આપ્યું છે 6,00,000 છેદમાં સરેરાશ વેપારી લેણા કેટલું આવ્યું તો કે ભાઈ 60,000 6,00,000 ભાગ્યા 60,000 10 વખત જવાબની પાછળ વાર કે વખત તમે લખી શકો છો બરાબર હવે આગળ શું આવશે તો કે ઉઘરાણી મુદત તો ભાઈ ઉઘરાણી મુદત કેમાં કેમાં છે અઠવાડિયા મહિના અને દિવસો માં તો આપણે સૌપ્રથમ વાત કરીએ એ મહિનામાં તો કે ભાઈ વર્ષમાં મહિના કેટલા તો કે 12 છેદમાં દેવાદાર ઉઠલો તો ભાઈ 12 ભાગ્યા 10 1.2 મહિના પછી મહિના પછી આપણે કેમાં ગણીશું તો અઠવાડિયામાં બી અઠવાડિયામાં તો કઈ અઠવાડિયામાં કઈ રીતે તો કે વર્ષમાં અઠવાડિયા કેટલા તો કે 52 છેદમાં દેવાદાર ઉઠલો 52 ભાગ્યા 10 5.2 અઠવાડિયા હવે કોની વારી આવી તો કે દિવસોમાં તો લખીશું સી દિવસોમાં આ દાખલાની રકમમાં દિવસો કેટલા લેવાના કીધા તો કે અહીંયા આગળ રકમમાં કીધું 360 તો કે 360 છેદમાં દેવાદાર ઉઠલો 360 છેદમાં 10 બરાબર 36 દિવસો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર બોર્ડમાં આપણને જુલાઈ 2019માં માત્ર લેણદાર ઉથલો અને દેવાદાર ઉથલો જ પૂછ્યો હતો એટલે માત્ર અને માત્ર લેણદાર ઉથલો અને દેવાદાર ઉથલો જ શોધવાનો હતો પણ આપણી પ્રેક્ટિસ આપણી જાણકારી માટે મેં વધારે તમને સમજાવેલું છે આગળ મુદતો હવે આપણે નવા ગુણોત્તર સાથે ફરી મળીશું